કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર 2 છે, તેમનું સ્વાધ્યાય 2.4 આપણે જોવાના છીએ. એમનો પહોંચ્યા છીએ આપણે ક્વેશ્ચન નંબર 5, એટલે કે પાંચમો દાખલો. ઓકે, ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયો લાઈક કરો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ચાલો મિત્રો, આપણે આ દાખલાની રકમ પાસે પહોંચી જઈએ. આપણી સમક્ષ આવી ચૂકી છે રકમ. શું છે? તો કે સરોજની માતાની હાલની ઉંમર. સરોજ નામની એક છોકરી છે, એમની માતાની ઉંમર વિશે દાખલો છે. ઉંમર વિશે દાખલા આપણે પહેલા બહુ કર્યા, બરોબર? તો માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતાં 6 ગણી છે. એટલે કે એમના માતાની અત્યારે એટલી ઉંમર છે ને કે સરોજની જેટલી ઉંમર છે એના ગુણકમાં 6, એટલે કે 6 ગણી ઉંમર છે. દાખલા તરીકે સરોજ અત્યારે 10 વર્ષની હોય તો એની માતાની ઉંમર સરોજની ઉંમર કરતાં 6 ગણી, એટલે કે 60 છે. ઓકે, 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતાં ત્રીજા ભાગની થશે, એટલે કે 3/3 જેટલી થશે. તો બંનેની હાલની ઉંમર શોધો, તો એ જ ઉંમર શોધવાનો છે. અને ઉંમર જે વસ્તુ શોધવાની હોય તેના બરાબર x ધારવાનો હોય. તો આમાં તો બેની ઉંમર શોધવાની છે, સરોજની અને એની માતાની. તો આપણે સરોજની ઉંમર બરાબર x ધારી લઈએ. તો ચાલો લખીએ કે હું જેટલું લખું એટલું તમારે એક્ઝામમાં લખવાનું રહેશે. ધારો કે સરોજ ની હાલની ઉંમર, હાલની ઉંમર કેટલી છે? તો કે x વર્ષ છે. સરોજની હાલની ઉંમર ધારી લીધી x. હવે આપણે જોજો, સરોજની હાલની ઉંમર કરતાં 6 ગણી છે. કોની? તો કે સરોજની માતાની ઉંમર. સરોજની માતાની હાલની ઉંમર એ સરોજની હાલની ઉંમર કરતાં 6 ગણી છે. એટલે કે સરોજની x હોય તો એની માતાની એનાથી 6 ગણી, એટલે 6x ઉંમર હોય. તો કે હા, હોય જ ને. તો આપણે લખશું, આખે આખું લખશું કે સરોજની માતાની હાલની ઉંમર, સરોજની હાલની ઉંમર કરતા, સરોજની હાલની ઉંમર કરતા, હાલની ઉંમર કરતા 6 ગણી છે. કેટલા ગણી? તો કે 6 ગણી. એટલે કેટલી થશે? 6x થાય. તો લખવાનું કે સરોજની માતાની હાલની ઉંમર 6x વર્ષ હોય. કેટલી હોય? તો કે સરોજની x હોય તો એની માતાની એનાથી 6 ગણી, એટલે 6x વર્ષ હોય. પાછળ લખવાનું વર્ષ હોય. આ 6x શું છે? તો કે વર્ષ છે. ઓકે, હવે જોજો, 5 વર્ષ પછી સરોજની ઉંમર તેના માતાની હાલની ઉંમર કરતાં ત્રીજા ભાગની થશે. એટલે કે સરોજની ઉંમર છે x, એમાં 5 ઉમેરો, એટલે કે 5 વર્ષ પછીની થઈ, બરોબર? તો કેવડી ઉંમર થશે 5 વર્ષ પછી સરોજની? જોજો, તો કે 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર, એને માતાની કેટલી છે? 6x ઉંમર છે, બરોબર? એના કરતાં ત્રીજા ભાગની હશે, એટલે કે 6x/3 જેટલી હશે. ક્યારે? તો કે x+5 પછી, એટલે કે 5 વર્ષ પછી. એટલે આપણું સમીકરણ મળી જાય x+5. આ શું છે? સરોજની ઉંમર, બરોબર? 5 વર્ષ પછી, એટલે +5 કર્યો, કેના બરાબર હશે? એટલે કે એના માતાની ઉંમરના ત્રીજા ભાગ જેટલી હશે. એટલે કે એની માતાની ઉંમર 6x છે, એના ત્રીજા ભાગ જેટલી, એટલે કે 6x/3. અહીં આપણું આ સમીકરણ મળી જાય. સમીકરણ મળે એટલે આખો દાખલો આપણાથી થઈ જાય. ઓકે, તો એના ઉપરથી આપણે લખશું કે 5 વર્ષ પછી, 5 વર્ષ પછી સરોજની ઉંમર x+5 વર્ષ થશે. ઓકે, આગળ વધીએ. તે વખતે સરોજની ઉંમર કેટલી હશે? તો કે માતાની હાલની ઉંમર કરતાં 6 ગણી, 3 ગણી હશે, ત્રીજા ભાગની થશે, એમ લખ્યું છે. તો એના ઉપરથી આપણે લખશું કે તે વખતે સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમરના, હાલની ઉંમરના ત્રીજા ભાગની,
કેટલામાં ભાગની? તો કે ત્રીજા ભાગની હશે, ત્રીજા ભાગની હશે. હવે એના ઉપરથી આપણું સમીકરણ શું મળે? તો કે ત્રીજા ભાગની એટલે એકના છેદમાં ત્રણ. કેની ઉંમર? તો કે માતાની ઉંમરનો ત્રીજો ભાગ છે, એટલે લખવાનું માતાની ઉંમર બરાબર શું થશે? તો કે સરોજની હાલની ઉંમર છે એના 5 વર્ષ પછી છે, એટલે કે સરોજની હાલની ઉંમર x છે અને એના એમાં 5 ઉમેરવાના, એટલે આપણે લખશું કે સરોજની 5 વર્ષ પછીની ઉંમર, એમ લખીએ તો ચાલે? તો કે હા, 5 વર્ષ પછીની ઉંમર. ઘણા વ્યક્તિ છે ને આ સ્ટેપ ન લખે, ડાયરેક્ટ લખે કે 1/3 કૌંસમાં 6x બરાબર x પ્લસ 5, આમ ડાયરેક્ટ લખે. પરંતુ એ ડાયરેક્ટ લખો તો એ સાચું જ પડે, ખોટું ન પડે, પરંતુ શક્ય હોય તો આવી રીતના આખું લખવું. ઓકે, શું હતું? 1/3 6x બરાબર x પ્લસ 5. ફરી પાછું સમજી લઈ, આ શું છે? આ તો કે 6x છે એ એના માતાની ઉંમર, એના કરતાં ત્રીજા ભાગની, એટલે કે 3 સાથે ભાંગી નાખ્યા અહીંયા 1/3 6x. ક્યારની? તો કે એના બરાબર સરોજની હાલની ઉંમર કરતાં 5 વર્ષ વધારે, એટલે કે 5 વર્ષ પછીની ઉંમર કીધી છે, એટલે 1/5 અહીંયા લખ્યું 1/5. હવે આનું સાદુરૂપ આપણે દેવાનું છે. તો સૌ પ્રથમ સાદુરૂપ દેવું હોય તો શું કરીશું? તો સૌ પ્રથમ એક વસ્તુ જોજો તમે, 6 ને હું આમ લખી શકું 3 2 6? તો કે હા. પછી આ 3 3 ઉડે? તો કે હા ઉડે. હવે 1, આ 1 × 2x એટલે કેટલા થાય? 2x થાય. 2x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 5. હવે જોજો, હવે શું કરવું છે? તો કે x વાળા ભેગા કરો, આ અને આ ભેગા કરવાના, x ને બરાબરની ડાબી બાજુ લઈ જવાના. 2x શું થશે? અહીંયા કાંઈ નિશાની નથી એટલે ધન હોય, સામે જશે તો માઇનસ થશે, ઋણ થશે. માઇનસ x બરાબર 5, કૌંસમાં શું લખશું? x ને ડાબા, એટલે કે ડાબી બાજુ લઈ જતા. ઓકે, ડન. હવે 2x માંથી 1x જાય તો કેટલા વધે? ખાલી 1x વધે. તો કે હા બરાબર 5. 1x ની કિંમત મળી ગઈ આપણને, સહેલાઈથી મળી ગઈ. દાખલો બીજા દાખલા કરતાં નાનો છે, સહેલો છે. તો આના ઉપરથી આપણે લખવાનું કે સરોજની હાલની ઉંમર x છે, એટલે x ની કિંમત 5 મળી ગઈ, તો x ની જગ્યાએ 5 મૂકી દો, એટલે એમ થાય સરોજની હાલની ઉંમર 5 વર્ષ છે. તો આના ઉપરથી લખવાનું કે સરોજની હાલની ઉંમર કેટલી હતી? 1x હતી. 1x બરાબર શું છે? 5 વર્ષ. હવે આમાં મોટા ભાગે માર્ક ક્યાં કપાય ખબર? અહીંયા 5 પછી વર્ષ ન લખ્યું હોય, ડાયરેક્ટ અડધો માર્ક કપાઈ જાય, એટલે વર્ષ લખવાના. પાછળથી એકમ આવે ને વર્ષ, આવો હોય સેન્ટીમીટર, મીટર, મીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબ, આ બધા જ એકમો લખવાના રહેશે. ઓકે, 5 વર્ષ. સરોજની માતાની ઉંમર એ શોધવાની છે. તો માતાની હાલની ઉંમર કેટલી હશે? તો કે જોજો જોઈએ કેટલા હતા. તો કે સરોજની માતાની હાલની ઉંમર 6x વર્ષ હતી, તો x માં 1x ની જગ્યાએ 5 મૂકી દેવાના રહેશે, કારણ કે 1x = 5 અહીંયા આપણે શોધ્યું છે. એટલે કેટલી હતી માતાની હાલની ઉંમર? તો કે 6x હતી. 1x = 5 મૂકી દો, એટલે 6 વચ્ચે કાંઈ નિશાની નથી, એટલે ડોટ હોય. ડોટ હોય એટલે કે એને કહેવાય ગુણાકાર, બરાબર. તો 6 × 5 એટલે કેટલી હશે? 30 વર્ષ. કેટલી? તો કે 30 વર્ષ હોય. આમ નીચે લખવાનું, આમ સરોજની હાલની ઉંમર 5 વર્ષ અને તેની માતાની, માતાનું નામ ન થાય એટલે એમ જ લખવાનું કે એની માતાની, સરોજની માતાની હાલની ઉંમર 30 વર્ષ. અહીંયા આપણે મિત્રો આ દાખલો પૂરો થાય છે. આશા રાખું છું કે તમને સમજાણું હશે. નથી સમજાણું કાંઈ પણ વસ્તુ આમાંથી, તો જરૂરથી કોમેન્ટ કરો, મને ખ્યાલ આવે, બીજા વિડીયોમાં હું તમને સમજાવી દઈશ. આગળના તમામ વિડીયોમાં મેં બધી જ કોમેન્ટો વાંચેલી છે. મિત્રો હાર્ટ આપું કે ન આપું, કોમેન્ટ વાંચતો જોઈ હું તમારી, મેં કોમેન્ટ વાંચેલી છે. અને કાંઈ ડાઉટ હોય અમુકમાં, 1-2 ડાઉટ હતા 1-2 જણાને, તો ત્યાં ત્યાં કોમેન્ટમાં મેં તમને સોલ્વ કરી દીધા છે. ઓકે, બસ આ જ વિડીયોમાં આટલું રાખવાનું છે. મજા આવી છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો.
દબાવો તથા આ વિડીયોને તમામ મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો બબાય. જય હિન્દ. વંદે માતરમ. આવજો. ધન્યવાદ. Thank you.